માર્કેટ બિયારણ પર આપેલા નિવેદન પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દુશે જણાવ્યું હતું કે આખી સરકાર ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. આ સરકારના ભ્રષ્ટાચારનો ભોગ ખેડૂતો અને સામાન્ય નાગરિકો બની રહ્યા છે. રાજ્યના કૃષિ મંત્રીનું નિવેદન, નકલી બિયારણની સ્વીકૃતિ, જ્યાં હાથ નાખી ત્યાં નકલી બિયારણ, એ જ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભ્રષ્ટાચારને પણ ભ્રષ્ટાચારમાં આખી સરકાર ગળાડૂબ છે. નકલી ખેતલાવડી, નકલી જળાશયો, નકલી નોટો, નકલી પોલીસ, નકલી કોન્ટ્રાક્ટરો, નકલી નાણાં, એ તો બધું સાંભળ્યું હતું. મગફળીના બી કરોડો રૂપિયાની મગફળી બારી નાખીને નકલી મગફળી જમા થાય, માટીની મોટા પાયે ઓલું થાય. અને હવે તો સરકાર રહી રહીને કૃષિમંત્રી સ્વીકારે છે કે નકલી બિયારણ આ રાજ્યની અંદર, નકલી બિયારણ અને નકલી વસ્તુના વેચાણમાં અને ભેસળવાળી વસ્તુમાં કરોડો રૂપિયાનો ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચાર કરે છે અને ભ્રષ્ટાચારનો ભોગ ખેડૂત અને ગુજરાતનો સામાન્ય નાગરિક બની રહ્યો છે. ત્યારે રાજ્યના કૃષિમંત્રીના નિવેદનથી જે એમને સ્વીકૃતિ આપી છે, એ સ્વીકૃતિ જ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનનો સાચો નમૂનો છે. ભાજપનો ભ્રષ્ટાચાર અસલી છે અને રાજ્યમાં બીજી બધી વસ્તુમાં ભેસેળ થાય છે અને નકલી આવે છે.